सफलता जिंदगीनी हस्तरेखामां होती नथी, चणायेली इमारत एना नक्शामां होती नथी। नमस्कार दर्शक मित्रों, हूँ छूँ जिनल देसाई अने आपनुं स्वागत छे अमारा आजना खास कार्यक्रम गुड न्यूज गुजरातमां। आजे आपणे जोईशुं एक रावण हत्था जेवा वाद्य विषे अने वर्षोथी सचवायेली सूजनी कळा विषे। तो चालो शरू करीए आपणी आजनी सफर। भारत ए घणा एवा वाद्यो धरावे छे जेना जोड़ाण इतिहास साथे छे, अने आवुं ज एक वाद्य एटले रावण हत्थो। कहेवाय छे के रावण हत्थो ए लंकाना राजा रावणे बनावेलुं हतुं। त्यारे चालो जाणीए आजे आ रावण हत्थाने कोणे साचव्युं छे। लगभग 3000 વર્ષો જૂનું અને વાયોલિન જેવું દેખાતું આ વાદ્ય બીજું કંઈ નહીં પણ રાવણ હત્થા છે। આ વાદ્ય 3000 વર્ષો પહેલા લંકાના રાજા રાવણે બનાવ્યું હતું, તેથી જ તેને રાવણ હસ્ત વીણા પણ કહેવામાં આવે છે, જે મુખ્યત્વે રાજસ્થાન અને ગુજરાતમાં જ જોવા મળે છે। લંકાપતિ રાવણે વિચાર કર્યો કે મારા ભોળાનાથને રીઝવવા માટે, મારા ભોળાનાથને પ્રસન્ન કરવા માટે શું હું કરું, અને શંકર ભગવાન પોતાની ધૂનમાં રંગાઈ ગયેલા। એટલે મરેલા ઢોરની ખાલ એ ઝાડને સુકાયેલી અને એનો તણાના અવાજ આવતો, ત્યારે એ મરેલા ઢોરની ખાલ સુકાય અને અવાજ આવતો ત્યારે લંકાપતિ રાવણે વિચાર કર્યો કે મારો ભોળોનાથ એક મરેલા ઢોરની ખાલ સુકાય અને એના અવાજથી આપણો ખુશ થતો હોય તો મારે 10 મસ્તક 20 ભુજા છે। એટલે પોતાના એક મસ્તક કાઢી અને આ ઓળકો બનાવ્યો, પોતાનો હાથ કાપી અને આ દાંડી બનાવી, અને પોતાની આંગળી કાઢી અને આંબળિયા બનાવ્યા, અને પોતાના તાર રઘુ કાઢી અને તાર બનાવી, અને એ શંકર ભગવાન ભોળિયાનાથને રીઝવવા માટે રાવણ તો જે તૈયાર કર્યો રાવણે। લાકડું અને ધાતુના તારથી બનેલ આ રાવણ હત્થા વાદ્ય આજના સમયમાં લુપ્ત થઈ રહ્યું છે। આ લુપ્ત થતી રાવણ હત્થા વાદ્ય કલાને જીવંત રાખવાનું કાર્ય કરી રહ્યા છે યુવા કલાકારો। યુવા કલાકાર કિશન બારોટ, કે જેમણે ગુજરાતના રાજ્ય સ્તરીય કલા મહાકુંભ સ્પર્ધામાં રાવણ હત્થા વાદ્ય કલાને પ્રદર્શિત કરી અને પ્રથમ ક્રમાંક મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। આવા કલા મહાકુંભ કાર્યક્રમ કે આવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા જે કાર્યક્રમ યોજાય છે, તો એક આ રાવણથાને જે લુપ્ત થતી કલા છે એને એક પ્લેટફોર્મ મળે છે અને એને એક પોતાનું એક આગવી ઓળખ મળે છે। તો આ રાવણથામાં તો જે પહેલો નંબર આવ્યો, તો આ તો મારે એક વારસાગત કહેવાય, અને આને જે જીવંત રાખવું અને આને હજી જેટલી આગળ લઈ જવું, આગળ પ્રમોટ કરવું કે કઈ રીતે એ બને, એટલે હું મારા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય હું મારા પ્રયત્ન કરીશ। આ વાદ્યએ તો જાપાનના પ્રધાનમંત્રીનું પણ મન મોહી લીધું છે, પણ એ કેવી રીતે આવો આપને જણાવીએ। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે અમારા રાવણથાવાળાને બોલાવી અને જે અમે કલા પીરસી અને મોદી સાહેબ ત્યાંથી નીકળ્યા, એટલે જાપાનના વડાપ્રધાન પોતે અને મોદી સાહેબ બંને અમારી પાસે આવ્યા, અમારી પાસે આવી કે આ શું કહેવાય। એટલે મોદી સાહેબે ઇંગ્લિશમાં એમને કીધું કે આ એક અમારું લોક સાંસ્કૃતિક વાજિંત્ર છે અને આ બહુ વર્ષો જૂનું છે અને લુપ્ત થતું જાય છે, એટલે એના માટે આ બધું કાર્યક્રમ તમે આ લોક ગુજરાતી લોક સંસ્કૃતિ જે આ અત્યારે જે કાર્યક્રમ રાખ્યો છે, એટલે એવું બધું એમને સમજાવ્યું। કિશનભાઈને આ કલા પૈતૃક વારસામાં મળેલ છે। તેઓ લગ્ન પ્રસંગ, નાના મોટા કાર્યક્રમ ઉપરાંત સરકારી કાર્યક્રમમાં પોતાની કલાને રજૂ કરી રોજગારી મેળવે છે। આમાં લોકગીતો ગવાય, ભજનો ગવાય, હું તો લોક સાહિત્યમાં એમ કહું છું રાવણ તો એક એવી વસ્તુ છે, એવું લોકવાદ્ય છે જે ભજનો લોકગીતો
રાહડા લોકગીત ને ભજન ત્રણ તાલીમ લોકવાર્તા બધું રાવણથાની અંદર અમે આજે અમે મિક્સ કરીને આમાં બધું હાલતું હોય. હારા પ્રતાપ સરકારના તે અમને બધાને યાદ કરે દૂરદર્શન અમદાવાદ રાજકોટ અને રમતગમત વિભાગ રાજકોટ મોરબી અને માહિતી ખાતું નશાબંધી ખાતું આરોગ્ય ખાતું આ બધામાં અમને રાવણથા દ્વારા અમને ડાયરા મળે છે. યુવા કલાકારોના આવા પ્રયાસો થકી જ આજે કેટલાક લુપ્ત થતા વાદ્યો આપણી સમક્ષ જીવંત છે અને દેશ સહિત વિદેશોમાં નામના મેળવી રહ્યા છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મોરબીથી મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ. ભારત દેશ આઝાદ થયો છે આ સમાચાર દરેક ભારતીય માટે સદીના સૌથી સારા સમાચાર હશે. આઝાદીની લડત માટે ઘણા બધા આંદોલનો થયા અને તેમાંથી જ એક મહત્વનું આંદોલન એટલે સવિનય કાનૂન ભંગ. ત્યારે ચાલો જાણીએ એક 10 વર્ષની બાળકી ઉષા મહેતા વિશે જેણે સવિનય કાનૂન ભંગની ચળવળમાં પરોક્ષ રીતે મહત્વનું યોગદાન આપ્યું હતું. ઉષા મહેતા કે જેઓ માત્ર 22 વર્ષની ઉંમરમાં જ સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા. 25 માર્ચ 1920ના રોજ સુરતના એક નાનકડા ગામમાં જન્મેલા ઉષા મહેતા ગાંધીવાદી હતા. જે સમયે રેડિયો બધા માટે નવો હતો એ સમયે ડોક્ટર ઉષા મહેતાએ ભૂગર્ભમાં રેડિયો સ્ટેશનની શરૂઆત કરી જેનું નામ હતું સિક્રેટ કોંગ્રેસ રેડિયો. 1942 જબ ગાંધીજીને ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ કી, અંગ્રેજો ભારત છોડો કા નારા દિયા, તો સારા દેશ એક અસહયોગ આંદોલન મેં જુડ ગયા. પર રાતોરાત અંગ્રેજોને સારે લીડર્સ કો ગિરફ્તાર કર લિયા ઓર સારી ખબરો પે સેન્સરશિપ લગા દી. યહાં તક કે સારે દેશમાં ફેલ રહી એ સ્વતંત્રતા કી લહેર ઓર આઝાદી કા કી જંગ કી ખબરેં ઉન પે રોક લગા દી ગઈ. ઓર તબ 22 વર્ષ કી ઉષા મહેતા ને અપને કુછ દોસ્તો કે સાથ એક અંડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન શરૂ કિયા, જિસસે કી સારે દેશમાં ફેલ રહી આઝાદી કી હલચલ આઝાદી કે આંદોલન ખબરે દેશભરમાં ફેલાઈ જા સકે. આ રેડિયો, અરે નાના, આ સિક્રેટ રેડિયો પર મહાત્મા ગાંધી અને અન્ય પ્રસિદ્ધ નેતાઓની મહત્વપૂર્ણ ઘોષણાઓને સામાન્ય નાગરિક સુધી પહોંચાડવામાં આવતી, તેથી જ ઉષા મહેતાને રેડિયો વુમેન ઓફ ઇન્ડિયાના નામે પણ ઓળખવામાં આવે છે. કિસી ભી તરહ સે જોડ જાડ કે એક રેડિયો સ્ટેશન શરૂ કિયા ઓર હર રોજ રાત કો દેશભર સે આ રહી આઝાદી કે આંદોલન કી ખબરે વો લોગ બ્રોડકાસ્ટ કરતે રહે. 3 મહિને તક લગાતાર યે ખુફિયા રેડિયો સ્ટેશન સિક્રેટ રેડિયો સ્ટેશન ચલતા રહા, દેશભર કે આંદોલન કી ખબરે લોગો તક પહોંચાતા રહા ઓર ઇસસે ઇસ સારા આંદોલન જો હૈ વો સારે દેશ મેં ફેલ ગયા. દિવસમાં 2 વાર હિન્દી અને અંગ્રેજી ભાષામાં સૂચના પ્રસારિત કરતા આ સિક્રેટ રેડિયોનું લોકેશન દરરોજ બદલી દેવામાં આવતું જેથી બ્રિટિશ સરકાર તેમને પકડી ન શકે. 3 મહિને તક એ રેડિયો સ્ટેશન ચલતા રહા ઓર ઉસકે બાદ ઉન્હે ગિરફ્તાર કર લિયા ગયા. જબ ગિરફ્તાર કિયા ગયા તો વો ઉસ વક્ત ભી બ્રોડકાસ્ટ કર રહી થી અપને રેડિયો સ્ટેશન સે ઓર ઉન પે એક મુકદમા ચલા ઓર ઉન્હે 5 સાલ કી સજા સુનાઈ ગઈ. આટલું જ નહીં, તેમણે સાયમન કમિશન વિરુદ્ધ સાયમન ગોબેકના સૂત્રોચ્ચાર પણ કર્યા. તેમણે પોતાના ગામની અન્ય નાની દીકરીઓની સાથે મળીને બ્રિટિશ સરકાર વિરુદ્ધ પ્રચાર પણ કર્યો. આ ઉપરાંત ઉષા મહેતાએ 10 વર્ષની ઉંમરમાં પોતાના ઘરમાં જ સમુદ્રનું પાણી લાવી મીઠાનું ઉત્પાદન કર્યું અને આમ તેઓ પરોક્ષ રીતે મીઠાના સત્યાગ્રહમાં જોડાયા. તેમની વીરતા અને નિડરતાને બિરદાવવા માટે વર્ષ 1998માં ભારત સરકાર દ્વારા ઉષા મહેતાને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ. દર્શક મિત્રો, ભારત એ વૈવિધ્ય ધરાવતો દેશ છે. તેના પ્રદેશની વિવિધતા સાથે તેના પોશાકમાં પણ વિવિધતા જોવા મળે છે. પાટણનું પટોળું વખણાય છે તો કાશ્મીરની શાલ વખણાય છે. આવી જ બીજી એક કળા 1860થી આપણી વચ્ચે સચવાયેલી રહી છે. ત્યારે ચાલો
આ સ્ટોરીમાં જાણીએ એ કળા સુજની કલા વિશે. આ બંને મહિલાઓ જેના વિશે જાણકારી મેળવી રહી છે તે કલાથી કદાચ તમે પણ અજાણ હશો. આ કલા છે સુજની કલા. ત્યારે ચાલો જાણીએ કે આ કલા અહીં સુધી કેવી રીતે પહોંચી. પહેલા અમારા ફેમિલીમાં દસેક લૂમ હતા, હેન્ડલૂમ. હવે અમારો એક જ રહી ગયેલો છે. બીજું કે અમારા જે વડવા હતા પહેલાં, એ લોકોને અંદામાન નિકોબારની સજા થયેલી, અંગ્રેજોએ આપેલી, ત્યાંથી એ લોકો શીખીને અહીંયા આવ્યા. પછી એ લોકોને રજા થઈ ગઈ તો અહીંયા આવીને એ લોકો સુધીનું કામ ચાલુ કર્યું. એટલે 1904 મારી પાસે પેલા મેડલ છે. એના પહેલાંથી એ લોકો કરતા હતા અહીંયા કામ. હવે અમારું એક જ મશીનરી ગયેલું છે. આ મેડલ્સ અને સર્ટિફિકેટ આ કલાને સાચવનાર સુજની પરિવારને મળેલા છે અને હવે આપણી સરકાર દ્વારા પણ આ પરિવારોને પ્રોત્સાહન મળે અને આ કલા સચવાઈ રહે તે માટે રોશની પ્રોજેક્ટ અંતર્ગત તેમની વિવિધ રીતે મદદ કરવામાં આવી રહી છે. એવી યુનિક હેન્ડીક્રાફ્ટ છે કે જેનું વિશ્વમાં બીજે તોડ ક્યાંય નથી. તો આ સંજોગોમાં અમે આ 40 વર્ષના અંતરાય પછી પહેલી અહીંયાની પ્રોટોટાઇપ હેન્ડલૂમ બની છે સુજની માટેની, અને રેવા સુજની ટ્રેનિંગ સેન્ટર પણ નર્મદા કિનારે બનાવવામાં આવ્યું છે. અને હવે નવા નવા યુવાનોને એમાં જોડવામાં આવશે અને આ હેન્ડીક્રાફ્ટને અમારું હેન્ડીક્રાફ્ટનું ટેગિંગ, જીઓ ટેગિંગની માટે અમે એનો હેન્ડલૂમ માર્ક માટે એની માટે પ્રયત્ન કરીશું. સાથે સાથે આની એક અમે કોઓપરેટિવ બનાવી રહ્યા છીએ કે જે લોકો ટ્રેનિંગ લે એ આ કોઓપરેટિવના ભાગ બને, એમને માર્કેટિંગ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે, આનું એક બ્રાન્ડિંગ કરવામાં આવે અને સેલ્સ માટે પણ સારામાં સારી સહાય મળે. અને ભારત સરકાર, ગુજરાત સરકારની અનેકવિધ યોજનાઓ છે કે જેમાં આંટરપ્રેન્યોર હોય એમને અલગ રીતે લોન્સથી લઈને પણ મળતું હોય છે, તો એ પણ એમને આપવામાં આવે. અને આવી રીતે આખી એક ક્રાફ્ટ જે ભરૂચની આઈડેન્ટિટી, ભરૂચના ઇતિહાસ સાથે જોડાયેલી ક્રાફ્ટ છે, એને આગળ લઈ જઈએ અને દેશ વિદેશ સુધી પહોંચાડીએ. હમ ચાહ રહે કે જો યે રોશની પ્રોજેક્ટ હૈ વો એક રોશની દિખાએ આગે પૂરી સુજની વાલા ફેમિલીઝ કો. ભરૂચ મેં 200 સે ઉપર લોગ હૈ જો યે પૂરી સુજની વાલા ફેમિલીઝ વાલે હૈ, જિન લોગો ને યે પૂરા કલા કો છોડ દિયા હૈ. ઓર ક્યું છોડ દિયા હૈ યે આજ સભી જાનતે હૈ. તો હમ લોગ યે રિવાઇવ કર રહે હૈ યે પૂરે પ્રોજેક્ટ કો, જિસમે હમારી એક કોઓપરેટિવ સોસાયટી બન રહી હૈ અમૂલ કોઓપરેટિવ સોસાયટી કે મોડલ પર. और उसी के माध्यम से हम इनको मार्केटिंग, ट्रेनिंग, प्रोडक्शन और उनके खुद के स्ट्रेंथ करने के लिए, उनके हैंडलूम्स के लिए रॉ मटेरियल्स का, हर चीज़ का व्यवस्था करने वाले हैं. अब ये जिला कलेक्टर और जिला मतलब सरकार जो है इसको मतलब बाद में और डेवलप करना चाहती है, तो अभी इन्होंने हमारी मंडल भी क्रिएट कराई हुई है और इससे हमको अब और आगे बढ़ने की हमारे को ये मिलेगी. इससे આ કલાને સાચવી રાખનાર પરિવારોના જીવનમાં પણ રોશની પ્રોજેક્ટથી રોશની પથરાય છે, ત્યારે હવે તેઓ પોતાની વારસાગત કલા તરફ હર્ષભેર પાછા વળ્યા છે. સભી સુજની વાલા ફેમિલીઝ પહેલી બાર એકતા દિખા કે જુડે હૈ ઓર વહી બહોત હી બડી બાત હૈ કે 200 સાલ કી જો કલા હૈ વો હમ ઇસકો એસે નહીં જાને દેંગે. ઓર और अब डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन ने ये कोऑपरेटिव के थ्रू सोचा है कि ये अब आगे हमेशा चलेगी और दुनिया में चलाएंगे. આ સાથે જ અહીં રેવા સુજની સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સુજની આર્ટ વિશે વિવિધ ટ્રેનિંગ પ્રોવાઇડ કરવામાં આવશે અને સુજનીની તમામ જાણકારી અહીં આપવામાં આવશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભરૂચથી ભરત ચુડાસમાનો રિપોર્ટ. એ સ્વાદિષ્ટ વાનગીમાં પૌષ્ટિકતાનો ઉમેરો થઈ જાય તો સોને પે સુહાગા જેવી વાત થઈ જાય. 2023ને ઇન્ટરનેશનલ મિલેટ્સ યર તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે દરેક જગ્યાએ મિલેટ્સનો પ્રચાર કરવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ એક પૌષ્ટિક વાનગી વિશે. શ્રી અન્ન એટલે ઓછા પાણીમાં વધુ પાક. શ્રી અન્ન એટલે કેમિકલ મુક્ત ખેતીનો મોટો આધાર. શ્રી અન્ન
એટલે જળવાયુ પરિવર્તનના પડકારોનો સામનો કરવામાં મદદરૂપ. શું તમને ગળ્યું ખાવાનું પસંદ છે પણ શુગર, ડાયાબિટીસ કે વધુ વજનને કારણે આપ આપનું મન મારો છો? જરા થોભો, હવે આપ મીઠો સ્વાદ માણી શકશો અને નુકસાનને બદલે તમને ફાયદો થશે. શ્રી અન્ન સાથે હવે તમારી ગળ્યાની ક્રેવિંગ પૂરી થશે. મિલેટથી બનતા આ ચોકલેટ લાડુ આપના મોઢામાં પાણી લાવી દેશે. જે ડાયાબિટીસના પેશન્ટો જે હોય છે કે જેમને આપણે ગળ્યું ખાવાનું નથી આપતા, તો એમને આપણે આ લાડુ આપી શકીએ. કારણ કે બાણિયાળ જે મિલેટ છે એ ગ્લુટન ફ્રી છે, એટલે એના હિસાબે એમના લોહીમાં શુગરનું પ્રમાણ ધીરે ધીરે ઓબ્ઝર્વ કરે છે, તરત જ નથી ઇફેક્ટ આપતું. અને નાના છોકરાઓને જે ગળ્યું નથી ખાતા હોતા અને જેને આપણે હેલ્ધી વજનમાં આપવું હોય છે કે જે મેંદાનું ને એ બધી જે વસ્તુ ખાતા હોય છે, એના બદલે રવાના ચોકલેટ લાડુ આપીએ તો જે ચોકલેટનો પાવડર જે એડ કર્યો છે એના હિસાબે નાના છોકરાઓને ભાવશે પણ ખરા અને એમને ખાવાની મજા પણ આવશે. પોષણના કર્ણધાર શ્રી અન્નથી બનતા આ સ્વાદિષ્ટ લાડુ બને છે કેવી રીતે, ચાલો આપને બતાવીએ. જેમ કે નોર્મલ આપણે કોઈ પણ ગળી વસ્તુ બનાવીએ છીએ તેમાં ઘીનું પ્રમાણ અને ખાંડનું પ્રમાણ હોય છે, આ લાડુમાં ઘી પણ ઓછું વાપરવામાં આવે છે અને અમે ખાંડના બદલે ઓર્ગેનિક ગોળનો યુઝ કરીએ છીએ કે જે છોકરાઓને કહો કે ડાયાબિટીસવાળા પેશન્ટને કહો તો એમને કોઈ પ્રોબ્લેમ નથી થતો, કારણ કે એ લોકો આરામથી આ ખાઈ શકે છે. અને આની રેસિપીની હું તમને વાત કરું તો 2 ચમચી તમે 2 નરી વાટકી રવો લો છો તો 2 ચમચી ઘી લો, એને જેમ આપણે શીરો નોર્મલ શેકતા હોઈએ છીએ એ રીતના તમે શેકી લો અને પછી એ જ્યારે શેકાઈ જાય છે એટલે ઠંડુ પડે એટલે એમાં ટોપરાનું છીણ એડ કરી દો અને એક સાઈડ તમે એક તારની ચાસણી, ખાંડ તો આપણે નાખવાની જ નથી પણ સપોઝ કોઈને ખાંડવાળા બનાવવા છે તો એને એક તારની ચાસણી બનાવીને પછી એમાં એડ કરવાનું હોય છે, પણ મેં અહીંયા ગોળ યુઝ કર્યો છે તો આપણે ગોળનો પાયો કરીશું અને ગોળનો પાયો થઈ ગયા પછી જે શેકેલા મિલેટ્સ બાનિયાળનો રવો છે એને આપણે એડ કરતા જઈશું અને પછી એમાં ઇલાયચી પાવડર, ડ્રાયફ્રૂટ જે તમને જે પણ ભાવતા હોય એ તમે એમાં એડ કરી શકો છો, દ્રાક્ષ પણ નાખી શકો છો. અને આ જ વર્ઝનને જ્યારે તમે શિયાળુ પાક તરીકે તમારે વાપરવો હોય છે તો આમાં તમે સૂંઠ, ગંઠોડા, ગુંદ જે શેકીને આપણે નાખતા હોઈએ છીએ તો શિયાળુ પાકમાં તમે આનો પણ બનાવીને ઉપયોગ કરી શકો છો. અને કોઈ પણ રોગ જેને ડાયાબિટીસ થયું છે કે જે નોર્મલ ગળ્યું નથી ખાતા એ લોકોને પણ તમે આરામથી આપી શકો છો ને એ લોકોને હેલ્ધી વર્ઝન રહેશે. અને છેલ્લા જ્યારે આપણે બધું બની જાય ને ઠંડુ થઈ જાય એટલે એમાં ચોકલેટ પાવડર એડ કરવાનો છે અને જે આપણું બેટર છે એ ઠંડુ થઈ જાય એટલે એના તમારે જે શેપ ગમતો હોય એ શેપમાં તમે લાડુ આપી શકો છો અને એને કોકોનટનું જે છીણ હોય છે એમાં રગડોડીને તમે સર્વ કરી શકો છો. અમદાવાદની ઓમની ઓજસની ટીમ ઘણા સમયથી લોકોમાં મિલેટ્સ માટેની જાગૃતતા ફેલાવવાનું કામ કરે છે, સાથે જ શ્રી અન્નથી બનતી ઘણી સ્વાદિષ્ટ અને રોચક વાનગીઓ દ્વારા લોકોને પોષણથી ભરપૂર ભોજનનો આનંદ પણ આપે છે. ખદરવાલી સરને અહીંયા બોલાવ્યા હતા અને અમે એમની સાથે પ્રોગ્રામ કરાવ્યો હતો અને પછી અમે જેમ જેમ એમને ફોલો કરતા રહ્યા અને અમને આના જેટલા ફાયદા ખબર પડી કે ઘઉં, મેંદો, ચોખા જે લોકો ખાય છે એની બદલે જો મિલેટ્સ ખાય છે તો એના બેનિફિટ શું છે અને આપણને કયા કયા રોગોમાં કયા મિલેટ્સ કામમાં આવે છે એમ ખબર પડી. એટલે અમારો ઓમ્નિઓજસ ટીમનો હેતુ એક જ છે કે બધાને મિલેટ્સ વિશેની અવેરનેસ આપવી છે, મિલેટ્સ ખવડાવવા છે, મિલેટ્સની ટોટલી જાગૃતિ આપવી છે, ઘરે ઘરે મિલેટ્સ સુધીની અમારે માહિતી પહોંચાડવી છે. શ્રી અન્ન કેવળ ખેતી કે ભોજન સુધી જ સીમિત નથી, ભારતની પરંપરાઓથી જે પરિચિત છે તે જાણે છે કે આપણે ત્યાં કશાયની આગળ શ્રી એમ જ નથી લાગતું. જ્યાં શ્રી હોય છે ત્યાં સમૃદ્ધિ પણ હોય છે અને સમગ્રતા પણ હોય છે. આપ પણ આપના જીવનમાં શ્રી અન્ય અપનાવીને સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ રૂપી ધન પ્રાપ્ત કરો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુમન બોરાણા સાથે લક્ષ્મણ રાજપૂતનો રિપોર્ટ. મિત્રો, આ તો તમે જોઈ વિદેશી કેમ્પર વાન અને હવે જરા દેશી કેમ્પર વાન પર નજર નાખી લો.
મિત્રો, આજ તમે જોઈ રહ્યા છો તે છે કેમ્પરવેન, જેણે બનાવી છે 61 વર્ષીય બાયડ તાલુકાના ચોઈલા ગામના વતની અમૃતભાઈ પટેલે. અને આ કેમ્પરવાન ચાલે છે સોલાર પેનલથી. કઈ રીતે, આવો આપને બતાવીએ. 540 વોટની ચાર પેનલો પણ લગાવી છે. ડીસી મોટર છે, ચાર એચપીની, અને 4 કિલો વોટનું ઇન્વર્ટર છે. આનાથી રસોઈ પણ બને છે, એસી પણ થાય છે, વત્તા ઘરેથી ચાર્જિંગ થાય. અને ઘરમાં રાઇટ ના હોય તો ઘરમાં વાયર આપી દઈએ તો ઘરમાં પણ રાઇટ ચાલુ થાય. દિવસ દરમિયાન ઓટોમેટિક ચાર્જિંગ થાય છે, પણ રાતના સમયે એક વખત ફૂટ ચાર્જિંગ થઈ ગયું હોય તો 40 કિલોમીટર સુધી આ ગાડી જઈ શકે, દિવસે ચાર્જિંગ કરવાની જરૂર પડે નહીં. અમૃતભાઈ બોરવેલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ચામડીની એલર્જી હોવાથી તબીબે ફક્ત છાયડામાં રહેવાની ને કામ કરવાની સલાહ આપી, પરંતુ ઘરે બેસવું એ અમૃતભાઈ માટે અશક્ય હતું. તો બસ એક દિવસ વિચાર આવ્યો અને એ વિચારને કેમ્પર વેનમાં રૂપાંતરિત કરી દીધી. ગાડીની અંદર એક ડબ્બો બનાવીને એસી, ફ્રીજ, ટીવી, ઇલેક્ટ્રિક સગડી અને રાઇટોનો ઉપયોગ કર્યો છે. પંખો પણ અંદર છે. સાઈડ ઉપર જવા માટે ગાડી ઇલેક્ટ્રિકથી જ આવે અને જાય, પરંતુ સાઈડ ઉપર મૂકી રાખીને આરામ માટે અંદર બેડરૂમની વ્યવસ્થા કરી છે, અને ઇલેક્ટ્રિક સગડીથી અંદર રસોઈ પણ અમારી બની શકે છે. આ બનાવવા પાછળનો ખર્ચો અંદાજે 3 લાખ રૂપિયા જેવો થયો છે. ગાડી એકલી ઇલેક્ટ્રિક બનાવી હોય તો 1 લાખ રૂપિયાની થઈ જાય, પણ અંદર સુવિધાઓ છે એના કારણે ખર્ચો 3 લાખનો થયો. અમૃતભાઈ જણાવે છે કે ભવિષ્યમાં તેમને ખેતીના સાધનો બનાવવાની ઈચ્છા છે, અને સાથે જ તેઓ ટ્રેક્ટર પણ સોલારથી ચાલે તે માટે કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં મેં 2 મોટરસાયકલો બનાવી છે. એમાં 2 મોટરસાયકલ જુદી જુદી પ્રકારની છે. એકની અંદર પ્રેશર મોટર બેસાડી છે, અને એકની અંદર ટાયરની અંદર જ મોટર ફિટ કરી છે. જે એક્સ્ટ્રા મોટર બેસાડી છે એની સ્પીડ છે 35-40 કિલોમીટરની, અને હબ મોટર કે જે ટાયરની અંદર બેસાડી છે એની સ્પીડ છે 95-60 કિલોમીટરની. જોયું, પોતાની કોટા સૂચથી કંઈક નવીન કરવાની દિશામાં અમૃતભાઈએ 61 વર્ષની વયે સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરતા સિદ્ધાંત પર આધારિત એક દેશી કેમ્પરવાન બનાવી દીધી, અને સમાજમાં તેઓ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અરવલ્લીથી અંકિત ચૌહાણનો રિપોર્ટ. તો દર્શક મિત્રો, આ હતો અમારો આજનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આવતા સપ્તાહે ફરી મળીશું નવી પોઝિટિવ સ્ટોરીઝ સાથે. જો આપની પાસે પણ કોઈ આવી પોઝિટિવ સ્ટોરી હોય તો આપ અમને મેઇલ કરી શકો છો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.